ને મિત્રો મજામાં મિત્રો તમે મેથ્સ ની જેમ જ રેલવે ની અંદર જે રીઝનિંગ ના સમ છે એમાં આપણે આજે નજર કરી રહ્યા છીએ કે રેલવે માં રીઝનિંગ ના અગાઉ કેવા પ્રકારના પૂછાયેલા હતા તો મિત્રો સિમ્પલ જેમ કે ડીઈ નું અનુસંધાન 10 સાથે છે એચઆઈ નું અનુસંધાન શોધવાનું છે મિત્રો તમને ખબર છે કે આવું હોય ત્યારે તમારે શું કરવાનું છે A, B, C, D, E, F, G, H, I, J, K આવી રીતના કરી નાખવાનું છે બીજો આનો ક્રમ તમને ખબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આવી રીતના હોય છે બરાબર હવે D, E ચાલો D એટલે કેટલા છે 4 E એટલે કેટલા છે 5 4 ને 5, 9 9 માં 1 ઉમેરો ચાલો એવું પાછું H, I માં થવું છે H એટલે 8 8 અને 9 8 ને 9, 17 17 ને 1, 18 એવું ક્યાંય છે નથી એનો અર્થ કે આપણે જે આ વિચાર્યું હતું એ કેવું ગયું ફેલ ગયું સમજાય છે મિત્રો તો આ તો જે લોજિક છે એને આ રીતે જોવાનું છે કારણ કે એના આપણે તો ખબર નથી એને કેવી રીતે કેમ કર્યું છે તો ચાલો વિચારો તો કંઈક ને કંઈક જુદું ને જુદું હોઈ શકે છે અને તમે પકડી પાડશો જેમ કે કોઈ એવું વિચાર્યું કે સર આપણે આ 4 ને 5 નો ગુણાકાર કરી દો તો 4 5 ને 20 તો એ 10 તો ના આવ્યો અચ્છા પછી એમ કે અડધા કરીએ ચલો આમાં પણ વિચારવું પડે 8 નવા 72 એને અડધા કરવો જોઈએ 36 એવું કંઈ છે જરૂર છે તો મિત્રો આ રીતે પણ હોઈ શકે છે કોઈ પણ રીતે હોઈ શકે છે બસ જેમ પ્રેક્ટિસ કરશો તમે સિક્યોરિટી મેળવતા જશો જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં 13 છે 19 છે 127 છે અને પછી તમારે શોધવાનું છે તો મિત્રો જોવું જોઈએ કેવી રીતે થશે આઈડિયા કરો 13 અને 19 ડિફરન્સ છે 6 127 ને 6 133 ચલો એ તો કંઈ મેળ નથી પડતો તો બીજું શું થઈ રહ્યું છે જુઓ છે જેમ વિચારશો એમ તમને કંઈક આઈડિયા આવશે મિત્રો અમુક લોકોએ થોડું વિચાર લીધું છે અને કંઈક નવું શોધીને આવ્યા છે તો જુઓ છે કેવી વાત છે ખબર છે એ કે સર આવું ન થઈ શકે આ એકડો ભલે એમને રહ્યું એકડાને જોઈએ જ નહીં સામે અહીં એકડો રાખશું એમ અને બાકીનું વિચારીએ તો હા આ 3 છે આ 9 છે 27 છે એટલે કે 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત 3 ની 3 ઘાત 3 ની 4 ઘાત તો શું થાય 3 એકુ 3 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 એટલે કે 181 એવું ક્યાંય છે જરૂર છે મિત્રો તો આવું કંઈ અલગથી જ ગમે તે પૂછાય ટેન્શન લેવાનું નહીં માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરશો તો તમને જરૂરથી આવડવા મળશે ઇઝ ઇટ ઓકે તો બસ મિત્રો પ્રેક્ટિસ ચાલુ રાખજો ચાહે મેથ્સ હોય ચાહે રીઝનિંગ હોય બસ જેમ આવડશે એમ મજા આવશે વિશ યુ ઓલ ધ બેસ્ટ